નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું B1 ગુજરાતી ચેનલમાં. ભાદરવા સુદ પાંચમ, જેને આપણે ઋષિ પંચમી અને સામા પાંચમ તરીકે ઓળખીએ છીએ, આ દિવસે મહિલાઓ અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજા અને સ્મરણ કરે છે અને નદીમાં સ્નાન કરે છે. તો આવો મિત્રો જાણીએ આ ઋષિ પંચમી અને સામા પાંચમની વ્રતકથા. વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો. તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્ની હતી. આ બ્રાહ્મણને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાન હતા. તે બે સંતાન મોટા થયા અને વિવાહ યોગ્ય થતા તેણે પુત્રીના વિવાહ તેના સમાન કુળવાળા પરિવારમાં કર્યા. પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઈ ગઈ અને તેને પિયર પાછી આવી ગઈ. દુઃખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યો. એક દિવસ બ્રાહ્મણ કન્યા સૂતી હતી તે વખતે તેના શરીરમાં કીડા પડી ગયા. ઉત્તંકે સમાધિ લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વજન્મમાં તે બ્રાહ્મણી હતી અને રજસ્વલા હોવા છતાં તે વાસણોને અડી ગઈ હતી. આ જન્મમાં પણ તેણે બીજાનું જોઈને ઋષિ પંચમીનું વ્રત ન કર્યું. પિતાની આજ્ઞા અનુસાર તેણે ઋષિ પંચમીનું વ્રત કર્યું અને તેને સર્વ પાપોમાંથી મુક્તિ મળી. આ જન્મમાં તેણે સુખ ભોગ્યું અને તે પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ. આમ વ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં માન્યતા છે કે આ વ્રતને કોઈ પણ સ્ત્રી કે પુરુષ કરે છે તો તેના બધા પાપનો નાશ થઈ જાય છે. આ દિવસે મહિલાઓ કોઈ અન્ન નહીં પણ માત્ર સામો ખાઈને ઉપવાસ કરતી હોવાથી આ દિવસને સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આવી જ ઇન્ટરેસ્ટિંગ કથાઓ જાણવા આજે જ અમારી આ ચેનલ B1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા નોટિફિકેશન બેલને ઓન કરો.